સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. અમદાવાદ ખાતે 14 વર્ષ પહેલા થયેલ સનસની સજની મર્ડર કેસનો બેદ ઉકલાઈ ગયો છે. ત્યારે સજનીનું મર્ડર તેના પતિએ જ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સજનીના પતિને બેંગ્લોરથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. સજની મર્ડર કેસનો આરોપી જે સજનીનો જ પતિ હતો હાલમાં બેંગ્લોરમાં રહેતો હતો અને તેને બેંગ્લોરથી પકડી લેવામાં આવ્યો હતો. તરુણ જીન રાજેશ સ્કૂલમાં પીટી ટીચર હતો અને 14 ફેબ્રુઆરી 2003ના રોજ સાંજે લૂંટનું નાટક કરી સજનીની હત્યા કરી હતી. મર્ડર થયું ત્યારે સજની આઈસીઆઈ બેંકમાં મેનેજર હતી અને તરુણ એક આરજેના પ્રેમમાં હતો ત્યારે પત્નીની હત્યા કરી હતી. સાંજે હોસ્પિટલમાં છાતીમાં દુખાવાનું બહાનું કરીને દાખલ થયેલ અને હોસ્પિટલમાંથી ભાગી ગયેલ પોલીસના ડોગ તરુણ પર શંકા વ્યક્ત કરી હતી. તરુણ પહેલા દિલ્હી, પુના અને બેંગ્લોર ખાતે છુપાયો હતો ત્યારે વર્ષ સજની મર્ડર કેસમાં ચોંકાવનારી માહિતી મળી આવી હતી. તરુણે હત્યા બાદ પ્રેમિકાને ફોન કર્યો હતો અને એને કહ્યું કે મેં આપણી વચ્ચેનો કાંટો હટાવી દીધો છે. તરુણને વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમિકા સાથે લગ્ન કરવાના હતા ત્યારે તરુણ પત્નીની હત્યા કરી તે ફરાર થઈ ગયો. તરુણે હત્યા બાદ લૂંટ હત્યાની સ્ટોરી ઊભી કરી હતી અને પત્નીની હત્યા બાદ તરુણ ઓળખ છુપાવી રહેતો હતો. બેંગ્લોરની કંપનીમાં ઓળખ છુપાવીની નોકરી કરતો તરુણ અહીં પ્રવીણ ભટેલી નામથી રહેતો હતો. તરુણ ઓરેકલની ઓફિસમાં સિનિયર મેનેજર તરીકે કામ કરતો હતો ત્યારે હત્યા વખતે સજનીની ઉંમર 26 વર્ષની હતી. તરુણને શોધવા માટે ગુજરાત પોલીસે અનેક રાજ્યોમાં તપાસ કરી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે તરુણ બેંગ્લોરમાં નોકરી કરી રહ્યો છે. પોલીસે તરુણના સંબંધીના ફોન ટ્રેસમાં મૂક્યો હતો અને ફોન કરતા પોલીસને તરુણ બેંગ્લોરમાં હોવાની બાતમી મળી હતી. તરુણે બીજા લગ્ન કરીને 2 બાળકો હોવાની તપાસ પણ હાથ માહિતી મળી છે. તરુણ છેલ્લા 6 વર્ષથી ઓરેકલમાં કામ કરે છે અને કોની મદદથી ભાગ્યો, ક્યાં છુપાયો તેની તપાસ કરશે અને ઓળખ બાદ કેવી રીતે ડોક્યુમેન્ટ બનાવતી એ પર તપાસ થતો છે. 14 ફેબ્રુઆરી 2003ના રોજ અહીંયા બોપલ ભવ્ય પાર્ક હીરાપનના ફ્લેટ નંબર 208માં એક મર્ડર થયેલું હતું. આ મર્ડર જેનું થયું હતું એનું નામ સજનીબેન હતું અને એ કેસની અંદર વેલેન્ટાઇન ડેના દિવસે મર્ડર થયેલું હતું અને જે સજનીબેનના હસબન્ડ તરુણ જીનરાજ એ આમાં નાસ્તા ફરતા આરોપી હતા. આ આરોપી જે છે એને બેંગ્લોરથી આપણી ટીમ જે છે સિટી ક્રાઇમની ટીમ એ ઉઠાવી લાવી છે અને અહીંયા આગળની તપાસ સરખેજ પોલીસ સ્ટેશનને અમે લોકો સોંપનાર છીએ. આ તપાસની ગંભીરતા જોતા અને સંવેદનશીલતાને લક્ષમાં લઈ સીપી સાહેબે આ કેસની તપાસ એસીપી પટેલને સોંપી છે અને એ તપાસ કરનાર છે. આની હકીકત એવી હતી કે આ જે આરોપી તરુણ જિંદાજ છે એના વાઇફનું મર્ડર થયું વેલેન્ટાઇન ડેના દિવસે. તે દિવસે રાત્રે એ એના ભાભી અને એનો મોટા ભાઈ અરુણ કે જે સેટેલાઇટ એરિયામાં રહેતા હતા એ રાતના ટાઈમે જ્યારે પોતાના ઘરે પરત જાય છે ત્યારે ઘરની ચીજ વસ્તુઓ વેરવિખેર પડેલી હોય છે અને એ વેરવિખેર વસ્તુ જે પડેલી હતી એમાં ગળે દુપટ્ટો મારી અને હત્યા થઈ હોય એવું લાગતું હતું. પ્રથમ દ્રષ્ટિએ એવું જોવા જઈએ તો આ લૂંટનો ઇન્સિડન્ટ છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું, પરંતુ ચોરીમાં કંઈ કે લૂંટમાં કંઈ વસ્તુ ગયેલી નહોતી એ વસ્તુ પોલીસે શોધી કાઢેલી. એટલે એ ટાઈમે ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવેલો. અનડિટેક્ટ મર્ડર હોવાથી ડોગે વારંવાર દુપટ્ટો સૂંઘી અને આ જે એના હસબન્ડ તરુણ જિંદાજ છે એની પાસે વારંવાર ડોગ આવતો હતો એવા પ્રાથમિક પુરાવા અમારી પાસે હતા. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. જમ્મુ કાશ્મીરમાં એક અઠવાડિયામાં આ પ્રકારની બીજી ઘટના બની છે ત્યારે આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના ત્રાલ સેક્ટરના લુરા ગામે 42 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર આગ લગાવી હતી અને એક આર્મી જવાનની હત્યા પણ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં એક અઠવાડિયામાં આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરના ત્રાલ સેક્ટરના લુરા ગામ ખાતે 42 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર આગ લગાવી હતી અને એક આર્મી જવાનની હત્યા પણ કરી નાખી હતી.
ડિફેન્સ નાઈ પર રાઇફલના સાથે સશસ્ત્ર આતંકવાદીઓએ આ હુમલાને 9 વાગ્યાથી હાથ ધરી હતી, જેમાં રક્ષક ફરજ આવેલા સિપાહી નાગમ સિયાલિયાની હત્યા કરવામાં આવી હતી. એમપીટીઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે અનંતનાગ જિલ્લાના બિજબેરા અરવાનીમાં સુરક્ષા દળો દ્વારા મળેલી એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓને તટસ્થ કર્યા પછી ઘણા કલાકોમાં હુમલો થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિપાહીને તેના માથાના જીવલેણ શોટ માર્યા હતા, જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. જ્યારે અન્ય જવાનોને ઠેક ધોનીના નાની ઇજાઓ પહોંચતા 4 દિવસની અંદર આ બીજી ઘટના સામે આવી છે, જેમાં આતંકવાદીઓએ સ્નાઇપર રાઇફલનો ઉપયોગ કરી સુરક્ષા સંસ્થાઓ પર હુમલો કરવા માટે કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં 21 ઓક્ટોબરે સીઆરપીએફ શિબિરમાં એસઆરપીએફ જવાનો હત્યા કરાયા હતા, જેણે સ્નાઇપર રાઇફલનો ઉપયોગ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અમદાવાદના બંધ દુકાનોના શટર તોડી તાળા તોડી ચોરી કરતી ગેંગને હવે પોલીસે ઝડપી પાડી છે. ચોરીના મુદ્દા, માલ અને ગુનામાં ઉપયોગ કરેલ કાર અને ચોરીના અનેક ગુનાઓ અને ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યા છે. અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચોરીના ગુનામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચે બંધ દુકાનના શટરના તાળા તોડી ચોરી કરતી ગેંગના 3 આરોપીઓને જમીનદોસ્તથી ધરપકડ કરી છે. ગરફોડ ચોરીના 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડી છે. તેના આધારે આરોપી પાસેથી તપાસ કરતા તેમની પાસેથી કાર, રોકડા અને બીટન પાવડર તથા કેનેડિયન ડોલર તથા ઓસ્ટ્રેલિયન ડોલર તથા રોકડ લાખોના મુદ્દા માલ આરોપી સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ 8 જેટલા ગુનાની કબૂલાત કરી હતી, તેમજ આરોપીઓએ અગાઉ પણ કેટલી જગ્યાઓ પર ચોરી કરતા ઝડપાયા હતા. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા એલિસ બ્રિજની અંદર એક ફોરેન એક્સચેન્જની દુકાનની અંદર શટર તોડી અને ફોરેન એક્સચેન્જની ચોરી થયેલી, તેમજ પતંજલિ દુકાનની અંદર પણ ચોરી થયેલી હતી. જે બાબતે બદન સાહેબ તેમજ ભટ્ટ સાહેબે જેએન ચાવડા તેમજ વીએ જાડેજા તથા પીએસઆઈ એપી ચૌધરીને આ બાબતે વર્કઆઉટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઘણા સમયથી અમે પાછળ લાગેલા હતા, જેની અંદર અમોએ આશરે એક ગેંગને પર્દાફાશ કરી અને એક ગેંગને પકડેલ છે, જેની અંદર એક ભાવેશ રાવત, હિંમતસિંહ રાજપૂત તેમજ ધર્મેશ પટેલ નાઓની અમે ધરપકડ કરેલ, જેઓની પાસેથી ટોટલ કિંમત રૂપિયા 7,97,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ હતો. અને જે ફોરેન એક્સચેન્જની જે કરન્સી નોટ હતી, જે મુદ્દામાલ ગયેલ હતો, તેને પણ અમે કબજે કરેલ છે, જેની અંદર બ્રિટિશ પાઉન્ડ, કેનેડિયન ડોલર, ઓસ્ટ્રેલિયન ડોલર, મલેશિયન, કતાર, કુવેત દિનાર તથા સિંગાપુર ડોલર તથા સાઉથ આફ્રિકન રેન્ડ તેમજ મોરેશિયન રૂપીઝ એમ અલગ અલગ જાતને અને તેમજ આપણા રોકડ રૂપિયા પણ અમે કબજે કરેલા હતા તેઓની પાસેથી, તેમજ 2 કાર કે જે ચોરી કરવામાં ઉપયોગ કરતા હતા તેનું પણ અમે તેની પાસેથી કબજે કરેલ છે. અને આશરે ટોટલ 8 જેટલી શટર તોડી અને જે ચોરી કરતા હતા એટલી 8 દુકાનોની અમે ડિટેક કરેલી છે, જેમાં 6 દુકાનો જેમાં નવરંગપુરા, પાલડી, એલિસ બ્રિજ અને સેટેલાઇટ અને 1 આણંદ અને 1 રાજસ્થાનમાં ત્યાંના પૂર્વ એમએલએની કરિયાણાની દુકાન હતી, તેની અંદર પણ આ લોકોએ ચોરી કરેલી હતી, તેને પણ ડિટેક કરેલ છે. કેમેરામેન અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ શહેરના એક્ટિવા ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરીને કિંમત 3,60,000ના મુદ્દા માલ સાથે આરોપીને પોલીસે પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પોલીસ અધ્યક્ષ પ્રવીણ સિંહને આપેલા સૂચન તથા પાલિતાણા ડિવિઝનના અધિકારી વચ્ચે સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તેમજ અન્ય જિલ્લામાં ગરફોડ ચોરી તેમજ બાઇક ચોરી કરતા આરોપીઓને પકડવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફના લોકોએ બાતમીના આધારે ચોરને ઝડપી પાડી હતી. પોલીસ સ્ટાફના માણસો ગારીયાધાર ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ હતા, તે દરમિયાન નવાગામ રોડ પાસે આવેલા શક્તિસિંહ સેવરિયાએ સંયુક્ત બાતમીના આધારે નવાગામ રોડ પર પેટ્રોલ પંપ પાસે એક ઇસમની ચોરી કરેલી મેટાલિક ડાર્ક ગ્રે કલરની એક્ટિવા જોવા મળી હતી. અને તેની હકીકત જાણતા બંને પંજોના માણસોને બોલાવીને રૂબરૂ હકીકતવાળી જગ્યાએ આવી જોતા હકીકતવાળો ઇસમ મેટાલિક ડાર્ક ગ્રે કલરની 42 એક્ટિવા લઈને ઉભેલા જોવામાં આવતા ઇસમને તેમજ પકડી પાડતા સન્નામું પૂછતા પોતાનું નામ નીલેશભાઈ લાલજીભાઈ વાઘેલા જતે વ્યાસ બ્રાહ્મણ ધંધો કરતો હોવાનું તેમજ કેમેરા ફિટિંગ રહે મકાન નંબર 22માં રહેતા હોવાનું જણાવ્યું હતું. તેસેમ પાસે વાહનના કાગળો માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું.
ઈસમને એક્ટિવાની માલિકના બાબતે પૂછતા જ તે ઈસમે ફરફર્યું બોલતો હતો. પોલીસે તેને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આરોપીને ગુનાના ભેદમાં ઉકેલી સહાયની કામગીરી કરવામાં સફળતા મેળવી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદમાં યુપીથી હથિયાર લાવીને ગુજરાતમાં ગેરકાયદેસર વેપાર કરનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે. તે 3 મહિના અગાઉ એક અન્ય આરોપી અમીન ખાન પાટણને એક દેશી તમંચો વેચ્યો હતો અને આ તમામ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હાંસલો પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે 3 ઈસમોની ધરપકડ કરી છે. આ આરોપીઓની ઉત્તરપ્રદેશથી ગેરકાયદેસર હથિયાર લાવી ગુજરાતમાં તેનો વેપાર કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રફીક શાહ સાઈ અને અવિષ્ણ કુમાર ઉર્ફ બલ્લુ યાદવ 1 વર્ષ પહેલાં બનાસ ડેરીમાં ટેન્કર ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. તે દરમિયાન બંને વચ્ચે મિત્ર થઈ હતી ને જેમાં આરોપી બલ્લુ યાદવ અવારનવાર યુપી જતો હતો ને ત્યાંથી હથિયાર લાવી રફીક શાહને વેચતો હતો. રફીક શાહ તે હથિયાર કમિશન ચડાવીને ઓળખીતાઓને વેચાતો હતો ને આ આરોપીઓને 3 મહિના અગાઉ એક અન્ય આરોપી આમીન ખાન પઠાણીને એક દેશી તમંચા વેચ્યો હતો. આ તમામ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને આરોપીઓને અન્ય પણ કેટલા હથિયારો વેચ્યા છે તેની પૂછપરછ ચાલી રહી છે. આજે ક્રાઇમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જે જાડેજા સાહેબ અને તેની ટીમને એક ચોક્કસ બાતમી હતી કે હસોલ પાસે હથિયાર લઈ અને 2 ઈસમો આવે છે દેશી હથિયાર સાથે, જેમાં અમે 2 વ્યક્તિ રફીક શાહ ઇબ્રાહીમ અને બીજો અવનીશ ઉર્ફે બલ્લુ યાદવને હથિયારો સાથે 2 દેશી તમંચા પાસે સાથેથી એની ધરપકડ કરેલી. એની પૂછપરછ દરમિયાન અમને તેની પાસે એક બીજો એક અમીન ખાન હયાત ખાન પઠાણ કે જે વેસા ગામ વડગામની બાજુમાં તેની પાસેથી પણ એક હથિયાર હોવાની બાતમી મળતા તેઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા વેસા ગામના તેના ખેતરમાં એણે 2 હથિયાર બીજા છુપાવેલા હતા. આમ 2 અને 2 4 હથિયારો અમે ટોટલ કબજે કરેલા અને વધારે પૂછપરછમાં રફીક શાહ ઇબ્રાહીમ ફકીર જે છે કે જે વેસા ગામના હોય તેની વધારે પૂછપરછ કરતા એણે વેસા ગામના કબ્રસ્તાનની અંદર પણ એક બીજું હથિયાર છુપાવેલું હોય તો તેની પણ અમે ત્યાં જઈ અને કબ્રસ્તાનમાંથી બીજું એક હથિયાર બહાર લાવેલા. આમ ટોટલ અમે 5 હથિયારો આ વ્યક્તિઓ પાસેથી કબજે કરેલા છે અને હાલ અમને થોડી માહિતી છે કે આમાં બીજા પણ હથિયારો આની પાસેથી મળી આવે એવી શક્યતાઓ છે તો જેની ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. આ અહીં વેચવા માટે જે છે રફીક શાહ તેમજ આ બિલ્લુ યાદવ કે જે અવિનાશ ઉર્ફે બિલ્લુ યાદવ આ બંને નાઓ બનાસ ડેરીની અંદર કામ કરતા હતા અને ત્યાં ડ્રાઇવિંગનું કામ કરતા હોય અહીં વેચવા માટે આ બંનેની દોસ્તી થયેલી અને અવિનાશ બિલ્લુ યાદવ યુપીથી લાવતો અને રફીક શાહ તેમજ અમીનને આપતો અને એ લોકો વેચવા માટે અહીં લાવેલા. યોગેશ્વરી રામાનુ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો આ સમય થયો છે બ્રેક નો, તો લઈ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ પાસે મોજ નદીના કાંઠે આવેલ માજેશ્વર મહાદેવ ઉદાસીન આશ્રમ ખાતે પંચાયતી અખાડા બડા ઉદાસીન બ્રહ્મશીલ જમાતાના 47 જેટલા સાધુ સંતો ચતુર્માસ અર્થે 4 માસ પહેલા પધારેલા હતા, જેઓ પ્રસ્થાન કરવાના હોય છે તે પ્રસ્થાન કરતા પહેલાની સાથે પૂજ્ય ગોલા સાહેબનું પૂજન સત્કાર સમારંભ મંદિરના મહંત શ્રી હરનારાયણ દાસજીના ઉદાસીન ચાદર વિધિ અને સમાન પત્ર વગેરેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં 7,500 થી 8,000 જેટલા ભાવિકો ઉમટ્યા હતા. ત્રે ઉપલેટા વાડલ સેવંત્રા ખાંગી જાડિયા અને મોજીરા અને ગઢાડા તેમજ ભાયાવદર તેમજ આસપાસના અને ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે અને પ્રસાદીના લાભ લેવા ઉમટી પડ્યા હતા. ઉપલેટીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, સ્વસ્તિક બિલ્ડરના ધરણાંતભાઈ સુવા અને પીટર કૃપા ગ્રુપના લાલાભાઈ માસ તેમજ કિશોરભાઈ સુવા અને દરેક ગામના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઉપલેટા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગરે કર્યું હતું. મોજેશ્વર મહાદેવ સેવંત્રા ઉપલેટા તાલુકાના આશ્રમની અંદર પધાર્યા છે. 4 માસ પૂરા આજે પૂર્ણ થયા છે. કાલે પૂર્ણિમાસનું પણ પૂજન હતું. આજે છેલ્લો દિવસ, કાલથી પ્રસ્થાન કરવાના છે, ફરીથી ભ્રમણ કરવાના છે. 4 માસ સુધી અહીંયા ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ આજુબાજુના ગામ લોકોએ બહુ સંતોના દર્શન કર્યા. એમાં સિદ્ધ મહાત્માઓ પણ છે અને પંચાયતી બડા અખાડા ઉદાસીના મહંત શ્રીમાન રઘુમુનિજી અને શ્રીમાન દુર્ગાદાસ બાપુ, શ્રીમાન અદ્વૈતાનંદજી અને શ્રી મહંત ચારે મહંતો અહીંયા, એમાંથી 3 મહંતોએ અહીંયા 4 મહિના હાજરી આપી છે ત્યારે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. મોજેશ્વર આશ્રમના અમારા આદરણીય અને પ્રાંત સ્મરણીય ગુરુજી હરનારાયણદાસ બાબાજી, એમને પણ સંતોને બહુ સેવા કરી અને સંતો પણ આજે ખુશ થયા છે. સૌ લોકોને આશીર્વાદ આપ્યા છે. આજે અહીંયા 7-8 હજાર માણસનો જમણવાર પણ રાખેલો હતું. આમિર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા. અમદાવાદમાં AMC ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિંજલબેન પટેલ તથા અમૂલભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા. અમદાવાદમાં AMC ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રેસ કોન્ફરન્સમાં અમૂલભાઈ ભટ્ટે જણાવ્યું કે AMC દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ₹248 કરોડના ખર્ચ રૂપે 504 EWSના આવાસો તૈયાર કરાશે. આગામી દિવસોમાં ફેઝ 6માં કુલ 12,950 મકાનો તૈયાર કરવાના DPRને મંજૂર મળેલ છે. તે અંગે ટેન્ડર તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે, તેમજ ટૂંક જ સમયમાં ફેઝ 6 અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કામ નંબર 1 થી 5માં 248 કરોડના ખર્ચે 5,048 EWSના ક્વાર્ટર્સ બનાવવાનું મંજૂર થયું છે. આ વખતના EWS ક્વાર્ટરમાં નવી ફેસિલિટીમાં વિટ્રીફાઈડ ટાઇલ્સ, મોડ્યુલર ઇલેક્ટ્રિક સ્વિચ, FRP શટર્સ, સેન્ડવિચ પ્લેટફોર્મ, ડ્યુઅલ ફ્લેશ કોક, સંપૂર્ણ પ્રકારની જે બાંધકામની ક્વોલિટી અને અંદરના રહેવાની જે ઇન્ટિરિયરની ક્વોલિટી એને ખૂબ સુંદર બનાવવાની અને જે કંઈ રહેનારને સારામાં સારી ફેસિલિટી મળે રહે એ રીતના આ EWS ક્વાર્ટર બનાવવાનો આ જે ઠરાવ છે પાછી અમે મંજૂર કર્યા છે. એની સાથે અમે લોકો ફેઝ 6માં નવા જે 12,950 જેટલા આવાસો બનાવવાના DPR મંજૂર થયેલા છે, આના ટેન્ડરો પ્રક્રિયામાં છે અને આગામી 3 થી 4 મહિનાના ગાળામાં આ ટેન્ડરોને પણ મંજૂરી કરી વધુ 12,950 EWSના ક્વાર્ટરો બનાવવાનું નિશ્ચય કર્યો છે. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. વૈશ્વિક સંકટોએ સ્થાનિક શેર બજાર પર દબાણ કરવાનું કામ શરૂ કરી દીધું છે. એટલે સંસેક અને નિફ્ટીની નબળાઈની શરૂઆત થઈ છે, ત્યારે પ્રારંભિક વ્યવસાયમાં નિફ્ટી 10,126 સુધી પહોંચ્યો છે અને જ્યારે સંસેક 33,712 સુધી તૂટી પડ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેર પણ દબાણમાં દેખાય છે, ત્યારે BSના મિડકેપ ઇન્સેક્ટ 0.9% ઘટ્યો છે, જ્યારે નિફ્ટીમાં મિડકેપ 100 ઇન્સેક્ટમાં 1% પણ વધુની નબળાઈ આવી છે, ત્યારે BSEનો સ્મોલ કેપ ઇમ્પેક્ટ 1% તૂટી ગયો હતો.
હાલમાં બીએસઈના 30 શેરમાં મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 319 અંક એટલે કે 1% ઘટાડા સાથે 33,715 સ્તર પર વ્યવસાય કરે છે. તે જ સમયે એનએસઈના 50 શેરોમાં મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 77 અંક એટલે કે 0.75% ઘટીને 10,148 સ્તર પર વ્યવસાય કરે છે. મેટલ, મીડિયા, બેન્કિંગ, આઈટી, રિયલ્ટી, એફએમસીજી, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરમાં વેચાયેલી જોવા મળે છે. બેંક નિફ્ટી 0.6% ઘટીને 24,915ની સપાટી પર વ્યવસાય કરે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અમરેલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ન્યુ કોસાર રોડ પર આવેલ અભિષેક ટાઉનશીપમાં રહેતા 20 વજીત ચક્રવર્તીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગેસ એજન્સીના ગેસ કલેક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે અને કલેક્શનના રૂપિયા 2,37,708 લઈ રાત્રિના સમયે અમરેલી રજવાડી પાર્ટી પ્લસ સામેથી પસાર થતા હતા ત્યારે બે મોટરસાઇકલ પર આવેલા 4 અજાણ્યોએ તેઓની આંખમાં મજાની ભૂકી નાખી રોકડ ભરેલી બેગની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે અમરેલી પોલીસે ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે નર્મદા એક્વેડક્ટનો જે પ્રશ્ન હાલમાં ધ્યાનમાં આવેલો છે એ બાબતે અગાઉ પણ એસએસએન સાથે ચર્ચા કરેલી છે. આ બાબતે વધારાના પગલાં લેવાઈ રહ્યા છે. ભૂસ્તર અને એસએસએન સાથે ચર્ચા કરી છે. એ ઉપરાંત માપણીનું કામ પણ ચાલુ કરવામાં આવેલું છે. બાબતે જે જરૂરિયાતની હોય નર્મદા એક્વેડક્ટને વધારે વધારે સેફ રાખી શકાય અને પાણીનો પ્રશ્ન ઊભો ન થાય એ માટે તંત્ર જવાબદાર છે. ધન્યવાદ. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. તો આ બુલેટિનમાં બસ આટલું. જો માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.